આજે આપણે આવી ગયા છે મારા ગામથી લગભગ 5-7 કિલોમીટર દૂર પાલડી ગામ. પાલડી ગામમાં તો તમે થોડી આગળ જઈશું તો સાગોડિયા ગામ આવશે. સાગોડિયા ગામથી તમે લેફ્ટ સાઈડ વળી જશો તો અહીંયા લાલેશ્વર મહાદેવ, અહીંયા બહુ જૂનું મહાદેવજીનું મંદિર છે. જે અલગ અલગ જગ્યાઓ અને અલગ અલગ જે અંદર કલાકૃતિ બનાવી છે મહાદેવજીની, હું તમને બતાવીશ વિડીયોમાં. તો તમે અંદર વિડીયો બન્યા રહો, જોઈ શકો છો ગાઈસ. સામે ગુફા જેવું કંઈક બનાવ્યું છે. હું ભાઈ ફર્સ્ટ ટાઈમ અહીંયા આવ્યો છું. તો ગાઈસ તમે જોઈ શકો છો સામે અહીંયા ગુફા જેવું કંઈક બનાવવામાં આવી છે. તો ગાઈસ તમે જોઈ શકો મહાકાળનું મંદિર, અહીં મહાકાળના મંદિર તરીકે ઓળખાય છે લાલેશ્વર મહાદેવ. તો ચાલો ગાઈસ મળીએ વિડીયોની અંદર, પૂરા વિડીયોમાં. લાલેશ્વર મહાદેવજી છે, ચાલો મને દર્શન કરાવું તમને. ફાઇનલી ગાઈસ આપણે થોડીક ક્ષણોમાં પહોંચી જવાના છીએ લાલેશ્વર મહાદેવ. જોઈ શકો છો ગાઈસ આગળ. તો ગાઈસ આપણે પહોંચી ગયા છે લાલેશ્વર મહાદેવ. જોઈ શકો છો ગાઈસ દેવો કે દેવ મહાદેવ, તમે જોઈ શકો કેટલું જૂનું અને પૌરાણિક મંદિર છે અહીંયા. તો ચાલો ગાઈસ અત્યારે દરવાજા લગભગ બંધ છે, અહીંયા વસ્તી થોડી આજે આડો દિવસ છે એટલે હું આવ્યો છું અહીંયા. તમે જોઈ શકો છો ગાઈસ અહીંયા આપણે ગેટ ખોલીને જવું પડશે અંદર. અહીં ચોખ્ખું લખ્યું છે દરવાજો ખોલી દર્શન કરી પાછા દરવાજે બંધ કરો, બરાબર. તો ચાલો ગાઈસ આપણે લાલેશ્વર મહાદેવના દાદાનું દર્શન કરાવો. અહીંયા હાલ પૂરતું મંદિર બંધ છે. જો ગાઈસ મહાદેવ બંધ છે હાલ, તમને જો દેખાતું હોય તો સારું, તો તમારા નસીબ જો મહાદેવના દર્શન થતા હોય તો તમારા કર્યા હોય તો સારું. તો હર હર મહાદેવ. તો જ્યાં સવા તમને જો પેલી ગુફા હોય બહાર એ તમને બતાવીશ. અને જો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો ગાઈસ મળીએ ગુફામાં. જોઈ શકો જાય કે આપણે અંદર જઈશું હવે અંદર. તો ગાઈસ તમે જોઈ શકો છો અહીંયા બહુ નીચે થઈને જવું પડે, હાઈટ વાળા બહુ તકલીફ પડશે અહીંયા. તો ગાઈસ આપણે જોઈ શકો છો ગાઈસ આપણે મહાકાળ પારનું ઉભરું સહાર સ્વરૂપનું બનાવવામાં આવે છે. જોઈ શકો છો ગાઈસ બનાવવામાં આવી છે લાલેશ્વર મહાદેવ. જો તમારે જોવું તો આવે છે પાય પાટણ, 500 પાટણમાં, પાટણ થી 5-7 કિલોમીટર દૂર આવેલું છે. ફાઇનલી ગાઈસ આપણે બહાર આવી ગયા છીએ. જો હવે તો શ્વાસમાં શ્વાસ આવ્યો છે ગાઈસ મારે. જો છો ગાઈસ આપણે સિદ્ધિ વિનાયક ગણપતિ બાપાની મૂર્તિ બનાવવાની, બહુ સરસ બનાવવામાં આવી છે. તમે તમારી ફેમિલી સાથે અહીંયા આવી શકો છો ગાઈસ. આપણા સીતા મે તો ગાઈસ આપણે હવે તો ગાઈસ આપણે ઉપર જઈશું. ઉપરનો હું તમને વ્યૂ બતાવું આગળ. અહીંયા આપણા લક્ષ્મી માં અને મૂર્તિ બનાવવામાં આવી છે, અહીંયા બિરાજમાન છે. હવે આપણે ગાઈસ ત્રીજા માળે પહોંચી ગયા છે. મારી અમ્મીનું નામ છે અહીંયા જયંત. મારી માં અમ્મીની મૂર્તિ બનાવવામાં આવી છે, જોઈ શકો છો ગાઈસ અહીંયા. જય મારી માં. અહીં હું લાઈટ કરીશ.
લાઈટ હતી નહીં અત્યારે તમને કેવો લાગે વિડીયો વિડીયો દેખ્યો હશે પૂરો તો હર હર મહાદેવ લખી દો કોમેન્ટમાં અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારી ચેનલ થેન્ક યુ ગાઈઝ